वंदे गुजरात। गुड मॉर्निंग चिल्ड्रन, हाउ आर यू ऑल? हूँ तो मजा में छू, आप सब केम छो? मजा में? वेरी नाइस। एक्टिविटी फोर नी अंदर आपने घनी बधी एक्टिविटीज जोई लीधी। फोर ए थी लईने फोर ई सुधी आपने पांच एक्टिविटी करी, एमा आप सब ने फकरा विषे संपूर्ण माहिती मिली गई छे। आजे आपने एक्टिविटी फोर एफ करीशू, पेज नंबर 61। एक्टिविटी 4F માં પણ તમને પિક્ચરને લગતા પ્રશ્નો પૂછેલા છે, જેમાં આપણે સાચું અથવા ખોટું તે જણાવવાનું છે। તો પિક્ચર તો આપને બિલકુલ હવે માઇન્ડમાં ફિક્સ થઈ ગયું છે, તો આપ સૌ એનો જવાબ ખૂબ જ સરળતાથી આપી શકશો। તો આપ સૌ તૈયાર છો? એક્ટિવિટી 4F પેજ નંબર 61, પેન્સિલ લઈ લો, ટેક્સ્ટબુક ખોલી લો અને આપણે સૌ સાથે મળીને આ એક્ટિવિટી કરીશું અને ખૂબ જ મજા આવશે। ચિલ્ડ્રન, આઈ એમ રેડી વિથ માય એક્ટિવિટી, યુ ઓલ્સો ઓપન પેજ નંબર 61। એક્ટિવિટી 4F, સાચા વિધાનો સામે ટ્રુ, ટી આર યુ ઈ, અને ખોટા વિધાનો સામે ફોલ્સ, એફ એ એલ એસ ઈ લખો। સાચા વિધાનો, જે વાક્ય સાચું હશે એની સામે આપણે ટ્રુ લખીશું, અને નીચે આપેલા વાક્યોમાંથી જે વિધાનો ખોટા હશે એની સામે આપણે ફોલ્સ લખીશું। તો આપણે એક્ટિવિટી સ્ટાર્ટ કરીશું। ધ ફર્સ્ટ sentence, Neha Ben is Pinku's sister. શું જવાબ આવશે બાળ મિત્રો? આ વિધાન સાચું છે કે ખોટું છે? વેરી નાઇસ, આપનો જવાબ મને મળી ગયો છે। આ વિધાન ખોટું છે, કારણ કે તો નેહાબેન તો પિંકુના મધર છે, સિસ્ટર નથી। એન્ડ હિયર ઇટ ઇઝ રિટન, નેહાબેન ઇઝ પિંકુઝ સિસ્ટર। તો આ વિધાન ખોટું છે। તો આપણે ઉપર જુઓ, ખોટા વિધાનો સામે શું લખવાનું છે? ફોલ્સ, વેરી નાઇસ। તો અહીંયા આપણે લખીશું ફોલ્સ। આપ સૌ મિત્રો લખો અને હું પણ લખું છું, ફોલ્સ, એફ એ એલ એસ ઈ, ફોલ્સ। આ વિધાન ખોટું છે, કારણ કે સાચો જવાબ એવું છે કે નેહાબેન ઇઝ પિંકુઝ મધર। ધ નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ, ગોલુ ઇઝ પિંકુઝ બ્રધર। બહુ જ સરસ, આ જવાબ સાચો છે, ગોલુ
ભાઈનું નામ છે અને પિંકુ તેની બહેનનું નામ છે. તો આ વાક્ય સાચું છે, ગોલુ ઇઝ પિંકુઝ બ્રધર. તો અહીંયા આપણે લખીશું ટ્રુ. આપ સૌ પણ મારી સાથે લખજો, ટી આર યુ ઈ, ટ્રુ. આપ સૌએ લખી લીધું, વેરી નાઇસ. નાવ ધ નેક્સ્ટ સેન્ટેન્સ, સેન્ટેન્સ નંબર થ્રી. રોહિતભાઈ હેઝ અ મેગેઝીન. બધાનો જવાબ વાક્ય પૂર્ણ કરતા પહેલા જ આવી ગયો. રોહિતભાઈ હેઝ અ મેગેઝીન. આ વિધાન સાચો છે કે ખોટો છે? વેરી નાઇસ, આ વિધાન ખોટો છે. તો પછી સાચો જવાબ શું છે બાળ મિત્રો? રોહિતભાઈ હેઝ અ, કરેક્ટ, રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. બહુ જ સરસ. પણ અહીંયા શું લખેલું છે? મેગેઝીન. તો એમના હાથમાં મેગેઝીન તો છે નહીં, તો આ વિધાન ખોટો છે. અને ખોટા વિધાનો સામે શું લખવાનું છે? ફોલ્સ. વેરી નાઇસ. તો આ બોક્સની અંદર આપણે લખીશું ફોલ્સ. આપ સૌ પણ મારી સાથે લખજો, એફ એ એલ એસ ઈ, ફોલ્સ. આપ સૌએ લખી લીધું, સરસ. નાઉ વી વિલ સી ધ નેક્સ્ટ સેન્ટેન્સ, સેન્ટેન્સ નંબર ફોર. દે આર એટ ધ સી શોર. આઈ વિલ રીડ અગેન, દે આર એટ ધ સી શોર. આનો જવાબ શું આવશે? બહુ જ સરસ, આ જવાબ સાચો છે. આપણે ગયા ક્લાસમાં જોઈ ગયા કે બંને ભાઈ બહેન તથા એમના મમ્મી અને પપ્પા પિકનિક માટે સી શોર દરિયાના કિનારે ગયા છે, જ્યાં એક બલૂન મેન પણ હતો. આપ સૌને યાદ આવ્યું? હા, બલૂન મેન પાસે કેટલા બલૂન્સ હતા? સિક્સ બલૂન્સ. વેરી નાઇસ, આપ સૌને બધું યાદ છે. દે આર એટ ધ સી શોર. આ જવાબ સાચો છે. તો સાચા વિધાન સામે આપણે ટ્રુ લખીશું. આપ પણ મારી સાથે લખજો, ટી આર યુ ઈ, ટ્રુ. આપ સૌએ લખી લીધું બાળ મિત્રો, ખૂબ સરસ. હવે આપણે આગળ વધીશું એન્ડ વી વિલ રીડ ધ નેક્સ્ટ સેન્ટેન્સ, સેન્ટેન્સ નંબર ફાઈવ. દેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર. દેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર. ઘણા મિત્રો વાતો કરે છે કે હમણાં જ મેડમે અગાઉના વાક્યમાં બલૂન મેનની વાત કરી છે. તો આ જવાબ સાચો છે. બહુ જ સરસ, ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. સાચા વિધાન સામે આપણે ટ્રુ લખીશું, ટી આર યુ ઈ, ટ્રુ. બાળ મિત્રો, હું આશા રાખું છું કે બધાએ મારી સાથે ફાઈવ સેન્ટેન્સીસના જવાબ લખ્યા જ હશે. એન્ડ નાઉ આઈ વિલ રીડ ધ લાસ્ટ સેન્ટેન્સ, સેન્ટેન્સ નંબર સિક્સ. દેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર. દેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર. વોટરનો અર્થ તો આપ સૌને ખ્યાલ છે ને મિત્રો? આ વિધાન સાચો છે કે ખોટો છે? બહુ જ સરસ. એક ભાઈ કહે છે કે મેડમ દરિયાના કાંઠે પિકનિક કરવા ગયા છે તો ત્યાં પાણી તો હશે જ ને. તો આ વાક્યમાં લખ્યું છે દેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર, પણ આપણો જવાબ છે કે પિક્ચરમાં વોટર છે. તો આ વિધાન ખોટું સાબિત થાય છે અને ખોટા વિધાનો માટે આપણે ફોલ્સ લખીશું. બહુ જ સરસ. અને આપ સૌએ બહુ સરસ વિચાર્યું કે સી શોર ઉપર બાળકો રમે છે તો ત્યાં પાણી
હશે જ, પણ અહીંયા લખ્યું છે નો વોટર, તો આ વિધાન ખોટો પડ્યો. એફ એ એલ એસ ઈ ફોલ્સ. હવે તો આપ સૌને સ્પેલિંગ પણ યાદ રહી ગયું હશે, વારંવાર લખવાથી પ્રેક્ટિસ કરવાથી કોઈ પણ સ્પેલિંગ આપણને ફટાફટ યાદ રહી શકે છે. બાળ મિત્રો, મને તો બહુ જ મજા આવી એક્ટિવિટી 4F કરવાની, અને આપ સૌને પણ ખૂબ જ મજા આવી હશે. હવે આપણે એક્ટિવિટી 4G ઉપર જઈશું. એક્ટિવિટી 4G શરૂ કરીએ એ પહેલા હું તમને એક બે વાક્યો કહીશ, એ તમે ધ્યાનથી સાંભળજો અને એમાં આપના શું વિચારો છે એ મને જણાવજો. લાલ સફરજન નું રંગ છે, કંઈક અલગ લાગે છે આ વાક્યમાં? હું એમ કહું, મારું છે સુમન નામ, બધાને હસવું આવે છે, આમાં શું અલગ છે? કોઈ કહેશે? હા, આપ બોલો. ખૂબ સરસ. આ બેન એવું કહે છે કે મેડમ, શબ્દો યોગ્ય જગ્યાએ ન હોય એવું લાગે છે, જે શબ્દ જ્યાં હોવું જોઈએ ત્યાં લાગતું નથી. ખરેખર જોવા જઈએ તો આપણું વાક્ય કેવું હોય, સફરજન નું રંગ લાલ છે, પણ તેની જગ્યાએ જો આપણે શબ્દોને અયોગ્ય જગ્યાએ ગોઠવી દઈએ તો વાક્ય રચના બરાબર થતી નથી. મારું નામ સુમન છે, આ શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવેલા છે. શબ્દોની યોગ્ય ગોઠવણી આપણને એક સાદું અને સાચું વાક્ય આપે છે, પણ શબ્દોની અયોગ્ય ગોઠવણી આપણને અવ્યવસ્થિત વાક્ય આપે છે. આના જ આધારે આપણે એક્ટિવિટી 4G કરીશું, જેમાં શબ્દોની ગોઠવણી યોગ્ય ક્રમમાં નથી. આપણે સૌ મળીને શું કરીશું? બધા જ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને એક સાદું અને સાચું વાક્ય બનાવીશું. હું પણ લખીશ અને આપ સૌ પણ મારી સાથે લખજો, ખૂબ જ મજા આવશે. તમે રમત પણ રમીને આવું શીખી શકો છો. પોતાના મિત્રને અયોગ્ય ગોઠવણી કરીને કોઈ પણ વાક્ય કહો અને તેને ચેલેન્જ આપો કે આ વાક્યને યોગ્ય ગોઠવીને એ તમને પાછો કહે, તો આમાં રમતા રમતા પણ તમે શબ્દોની યોગ્ય ગોઠવણી શીખી શકો છો. તો શરૂ કરીશું આપણે એક્ટિવિટી 4G, પેજ નંબર 62. આપ સૌ પુસ્તક ખોલો, પેન્સિલ હાથમાં લઈ લો અને આપણે સૌ જોડે આ એક્ટિવિટી કરીશું, ખૂબ જ મજા પડશે. સો લેટ્સ સ્ટાર્ટ ધ એક્ટિવિટી. ચિલ્ડ્રન, આઈ એમ રેડી વિથ ધ એક્ટિવિટી 4G. આપ સૌએ પણ પુસ્તક ખોલી લીધું હશે, પેજ નંબર 62. એક્ટિવિટી 4G. શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય બનાવો. જે મેં આપની સાથે ચર્ચા કરીને આ બધા જ વાક્યો, નીચે જેટલા પણ વાક્યો હશે એ વાક્યોમાં શબ્દોની ગોઠવણી જે છે એ યોગ્ય ક્રમમાં નથી. આપણે શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવીને સાચું વાક્ય બનાવીશું. સેન્ટેન્સ નંબર 1. નેહાબેન ફ્રૂટ્સ હેઝ. આ શબ્દો અયોગ્ય ક્રમમાં ગોઠવેલા છે, હવે આપણે એને યોગ્ય ક્રમમાં ગોઠવીને સાચું વાક્ય બનાવીશું. તો સાચું વાક્ય કઈ રીતે બનશે? બાળ મિત્રો, પેરેગ્રાફનું વાંચન કર્યા પછી આપ સૌને આમાં ખ્યાલ આવી ગયો હશે કે આમાં આપણે શબ્દોની યોગ્ય ગોઠવણી કઈ રીતે કરવાની છે. હું આપને એક વાક્ય કહું છું જે પેરેગ્રાફમાં આપ વાંચી લીધા. હું આપને એક વાક્ય કહું છું જે આપ સૌએ પેરેગ્રાફમાં વાંચી લીધું છે. ગોલુ હેઝ અ બેટ. એવી જ રીતે આપણે આ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીશું. નેહાબેન હેઝ ફ્રૂટ્સ, બરાબર?
ओके, वेरी नाइस. नेहा बेन हैज फ्रूट्स. नेहा बेन हैज फ्रूट्स. स्टूडेंट्स, तमने याद हशे एक्टिविटी 4B मां पण आपणे गोलू हैज पछी खाली जग्या. नेहा बेन हैज अ खाली जग्या. आपणे ए खाली जग्याओमां शब्दो लखीने वाक्य पूर्ण कर्युं हतुं. गोलू हैज अ बेट, नेहा बेन हैज अ बास्केट. आवी रीते चार वाक्यो आपणे लख्या हता. તમે એ એક્ટિવિટી 4B તમારી પુસ્તકમાં જોઈ શકો છો. એવી જ રીતે અહીંયા બધા શબ્દો આપેલા છે, માત્ર એ શબ્દોને યોગ્ય રીતે ગોઠવીને આપણે વાક્ય બનાવીશું. નેહાબેન હેઝ ફ્રૂટ્સ. હવે આપ સૌ મારી સાથે લખજો. નેહાબેન N E H A B E N. Neha Ben has fruits. F R U I T S. પછી આપણે ફૂલ સ્ટોપ. ફૂલ સ્ટોપ પણ મૂકીશું. આ બિંદુ વાક્ય પૂર્ણ થવાની નિશાની છે. આ બિંદુ મૂકવાથી એવું જાણવા મળે છે કે અહીંયા વાક્ય પૂર્ણ થાય છે. નેહાબેન હેઝ ફ્રૂટ્સ. આપ સૌ મિત્રો પણ જોઈને લખો, અને આ બધા જ શબ્દોની સ્પેલિંગ આપને આમાંથી મળશે જ, કારણ કે આ બધા શબ્દો આ વાક્યમાં છે જ, પણ અહીંયા અયોગ્ય ક્રમમાં છે અને આપણે સૌ મળીને એને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખીશું. નેક્સ્ટ સેન્ટેન્સ, સેન્ટેન્સ નંબર 2. ગોલુ પ્લેઇંગ ઇઝ. બાળકો હસે છે કે આ વાક્ય પણ અલગ લાગે છે, તો આપણે ગોઠવીશું. ગોલુ ઇઝ પ્લેઇંગ. બહુ સરસ, બધા મારી સાથે બોલ્યા. એકવાર ફરી બોલીશું. ગોલુ ઇઝ પ્લેઇંગ. ખૂબ સરસ. હવે આપ સૌ મારી સાથે લખજો. જી ઓ એલ યુ. ગોલુ is playing. P L A Y I N G, playing. Students, વાક્ય પૂર્ણ થયા પછી ફૂલ સ્ટોપ અવશ્ય લગાવવું. આ બિંદુ વાક્ય પૂર્ણ થયું તે દર્શાવે છે. ગોલુ ઇઝ પ્લેઇંગ. જો આપ આ બિંદુ ન મૂકો તો તેનો અર્થ એવું થાય કે હજી બધા શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવેલા નથી અને આપનું વાક્ય અધૂરું છે. ગોલુ ઇઝ પ્લેઇંગ, ફૂલ સ્ટોપ. આપ સૌ લખો છો, વેરી નાઇસ. નાઉ વી વિલ સી ધ થર્ડ સેન્ટેન્સ, સેન્ટેન્સ નંબર 3. Pinku Golu's sister is. ફરી વાંચું છું. Children, Pinku Golu's sister is. શબ્દોની અયોગ્ય ગોઠવણી વાક્યને અધૂરું બનાવે છે, તો હવે આપણે આ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને સાચું વાક્ય બનાવીશું. સેન્ટેન્સ નંબર 3 નું વાક્ય આપ સૌને ફકરામાંથી મળશે. પેજ નંબર 59 ઉપર જો આપ જોશો તો પેરેગ્રાફની અંદર આનું સાચું વાક્ય આપ સૌને મળશે. આપ સૌ શોધી શકો છો પેજ નંબર
Nine. મળી ગયું તો કરેક્ટ લખીને કરવાનું બધાને મળી ગયું? ખૂબ સરસ. તો હવે આપણે લખીશું, પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. પિંકુ ગોલુની બહેન છે. પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. આપ સૌ પણ મારી સાથે લખજો, પી આઈ એન કે યુ. પિંકુ ઇઝ ગોલુઝ, જી ઓ એલ યુ એસ, ગોલુઝ સિસ્ટર. ફૂલ સ્ટોપ. પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. Now we will see sentence number 4. Father is Rohit Bhai Golus. બાળ મિત્રો, પેરેગ્રાફ નું વાંચન ઘણી બધી વખત આપ સૌએ કરી લીધું છે અને અત્યાર સુધીમાં તો આપ સૌને પેરેગ્રાફ યાદ રહી ગયું હશે. તો આ વાક્યમાં શબ્દોની યોગ્ય ગોઠવણી કરતા આપણને બિલકુલ પણ સમય નહીં લાગે. રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર. રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર. હવે આપણે આ વાક્ય લખીશું, આર ઓ એચ આઈ ટી B H A I. Rohit Bhai is I S is Golu's father. G O L U S. Golu's father. F A T એચ ઈ આદર. અને છેલ્લે આપણે મૂકીશું ફૂલ સ્ટોપ. રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. સેન્ટેન્સ નંબર 5. ગોલુઝ રેડ ઇઝ બોલ. આ વાક્યને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીશું. આપ સૌ પણ વિચારો, ગોલુઝ બોલ is red. સાચું? સરસ. ગોલુઝ બોલ ઇઝ રેડ. હવે આપણે આ વાક્ય લખીશું, જી ઓ એલ યુ એસ, ગોલુઝ બોલ, બી એ ડબલ એલ, ઇઝ રેડ. R E D full stop. Golu's ball is red. ખૂબ સરસ. આપ સૌ પણ મારી સાથે લખતા રહેજો. Now we will write sentence number 6. Are there students in the class? હવે આપણે આ બધા જ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીશું. There are students in the class. There are students in the class. આ વાક્યમાં શબ્દોને યોગ્ય ક્રમ આપવા માટે હું 1 2 3 આવી રીતે નંબર્સ આપીશ શબ્દોને. તમારે એ નંબર્સ જોઈને શબ્દો એ જ પ્રમાણે યોગ્ય ક્રમમાં ગોઠવીને નીચે વાક્ય લખવાનું રહેશે. There number 1, આર number 2. આ વાક્યનો ત્રીજો શબ્દ સ્ટુડન્ટ્સ, એટલે આપણે અહીંયા લખીશું 3. ફોર્થ વર્ડ ઇન,
પાંચમો શબ્દ દ, એટલે આપણે અહીંયા લખીશું ફાઈવ. અને સિક્સ્થ, છઠ્ઠો શબ્દ છે ક્લાસ, અહીંયા આપણે લખીશું સિક્સ. આપ સૌ આ નંબર પોતાના પુસ્તકમાં લખી લેજો. આ નંબર લખ્યા પછી આ જ પ્રમાણે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને નીચે આપે સાચો જવાબ લખવાનો રહેશે. સેન્ટેન્સ નંબર સેવન, ઇઝ પિંકુ ગોલુઝ સિસ્ટર? અહીંયા આગળ ફૂલ સ્ટોપ નથી, પ્રશ્નાર્થ ચિહ્ન છે, ક્વેશ્ચન માર્ક. આ એક પ્રશ્નનો વાક્ય છે. ઇઝ પિંકુ ગોલુઝ સિસ્ટર? મિત્રો, ઘણીવાર વાક્ય સાચું આપેલું હોય અને એવું લખેલું હોય કે આને યોગ્ય રીતે ગોઠવીને લખો, પણ આપ સૌ તો હોશિયાર છો, આ વાક્ય સાચું જ છે. આને આપણે નંબર્સ આપીશું અને એ નંબર પ્રમાણે તમારે નીચે સાચો જવાબ લખવાનો રહેશે. તો હું નંબર આપું છું, આપ પણ મારી સાથે શબ્દોને નંબર્સ આપજો. ઇઝ નંબર વન પિંકુ, નંબર ટુ ગોલુઝ, નંબર થ્રી સિસ્ટર, નંબર ફોર ઇઝ પિંકુ ગોલુઝ સિસ્ટર ક્વેશ્ચન માર્ક. એક્ટિવિટી ફોર જી માં છેલ્લા બે વાક્યો સેન્ટેન્સ નંબર સિક્સ અને સેન્ટેન્સ નંબર સેવન નંબર્સ પ્રમાણે યોગ્ય ક્રમમાં ગોઠવીને આપ સૌએ લખવાનું છે અને તેના ફોટોઝ ક્લિક કરીને આપે મને વોટ્સએપ કરવાના રહેશે. હું આપના જવાબોની રાહ જોઈશ. સંપૂર્ણ એક્ટિવિટી ફોરમાં ફોર એ, ફોર બી, ફોર સી, ફોર ડી, ફોર ઈ, ફોર એફ, ફોર જી, એ બી સી ડી ઈ એફ જી બહુ ભણી લીધું અને ઘણું બધું શીખ્યા. એક નાનું ચિત્ર અને એક નાનો ફકરો, આ બે વસ્તુમાંથી પ્રશ્નોના જવાબ લખવા, શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય રચના કરવી, વિધાન સાચો છે કે ખોટો તે જાણવું, ઉપરાંત ખોટા વિધાનોને સાચા કઈ રીતે બનાવવા તે પણ શીખ્યા, શબ્દો શોધીને ગણવાના અને ગણતા ગણતા સ્પેલિંગ્સ આપોઆપ યાદ રહી જવું એ પણ આપણે શીખ્યું, જેટલી વાર વારંવાર ફકરાનું વાંચન કર્યું તો શબ્દો, વાક્યો, એની વાર્તા તથા તેના શબ્દો અને કુટુંબ ભાવના, પરિવાર, તેના સભ્યો, સ્મોલ ફેમિલી, બિગ ફેમિલી, ઘણી બધી વસ્તુઓ આપણે આ એક્ટિવિટીમાંથી શીખ્યા. શબ્દો શોધીને તેના પ્રમાણે ખાલી જગ્યા ભરો એ પણ આપણે શીખ્યા. તો મિત્રો, એક નાનું ચિત્ર તમને કેટલું બધું શીખવી ગયું, શબ્દો, વાક્યો, ક્રમ ગોઠવણી, ટ્રુ ફોલ્સ લખવા. આમ તમે કોઈ પણ એક બીજું ચિત્ર લઈને આ બધી જ એક્ટિવિટીઝ તમે રમતા રમતા રમતમાં પણ મિત્રો સાથે રમીને ઘણા નવા શબ્દો શીખી શકશો. પણ મિત્રો, માત્ર ચિત્ર નહીં, ચિત્રનું વાંચન કરવું. ચિત્રનું વાંચન આપ કઈ રીતે કરી શકો? જે જે ચિત્રોમાં આપેલું છે એના ઉપરથી તમે વાક્ય બનાવો. વાક્ય બનાવશો તો વાક્ય બનાવતા શીખશો, વાક્ય બનાવતી વખતે શબ્દો એમાં ઉમેરશો તો નવા શબ્દો પણ આપ શીખશો. અને તેના માટે આપ જેટલું વાંચન કરશો, જેટલું રીડિંગ વધારે કરશો એ તમારા માટે સારું રહેશે. તો આપ સૌ ખૂબ વધારે વાંચો, ખૂબ નવા શબ્દો શીખો અને આપના જવાબો ચોક્કસ મને વોટ્સએપ કરો તેવી આશા સાથે આજે આપણે આ ક્લાસ પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું. ટાટા.